नमस्कार दर्शक मित्रों, हूँ छू नरेन्द्र सिंह झाला। आज आप मुलाकात लईसू श्री रामकृष्ण ट्रस्ट कुकमा तालुको भूज जिलो कच्छ। नमस्कार, आपणे अहींया कने बजारमां मोटी मोटी कंपनीओना पेन्ट आवे छे, एवी ज रीते एक रोजगार लक्षी एक गाममां एक नानकडो प्लांट नाखी सकी, एवी रीते ओछा रोकाणमां अने ओछी मेहनतमां અને જે મોટી મોટી કંપનીઓ આવે છે ઈ જ ગ્રેડનો ને ઈ જ ક્વોલિટીનો પેન્ટ બનાવવા માટે એક ગ્રામોદ્યોગ તરીકે નાનકડો પ્લાન્ટ નાખેલો છે કે આ એમાં પણ 12-15 પ્રકારના મટીરિયલ કાચો માલ પડે અને એક આ મશીન છે સ્ટીરર એક આમાં જ આ બધું બની જાય એમ। આપણે જેમ બજારમાં સિમેન્ટ આવે છે એ આપણે કેમિકલ બેઝ હોય છે અને આપણે જેમ પહેલાંના જમાનામાં ગારો કરતા પણ એની સ્ટ્રેન્થ એટલી વધારે નથી અને લાંબા ગાળામાં એ વધારે મજબૂતાઈ નથી આપતી, તો આપણે એમાંથી રિસર્ચ કર્યું અને સંશોધન કરીને એમાં જાણે ગોબર, ચૂનો, માટી અને જીપ્સમ ચાર વસ્તુ એડ કરીને આપણે ગોમય લીપણ નેચરલ પ્લાસ્ટર બનાવી છે। મુખ્ય વિશેષતા એની કે તમે અંદરના અને બહારના ટેમ્પરેચરમાં 8-10 ડિગ્રીનો મિનિમમ ફરક આવે અને આની લાઈફની વાત કરી તો 50-60-70 એટલો આરામથી એ વસ્તુને કાંઈ ન થાય। અને જેમ આપણે સિમેન્ટ પ્લાસ્ટર કરી એવી રીતે જ આ જ જનરલ એવી રીતે જે મિસ્ત્રી આવે છે આપણે બજારમાં જેવી રીતે નોર્મલ મિસ્ત્રી આવે એ જ કરે અને આમાં જે આપણે સિમેન્ટ પ્લાસ્ટરમાં 1:5 રેતી મિક્સ કરી એની જગ્યાએ આપણે આ જે પ્લાસ્ટર છે એમાં 1 તગારું તમે આ પ્લાસ્ટર લો તો 3 તગારા રેતી લેવાનું, એવી રીતે 1:3 રેશિયોમાં મિક્સ કરીને પછી લગાડવાનું હોય છે અને એ જોવું હોય પ્લાસ્ટર તો આપણે અહીંયા લગાડેલું છે સેમ્પલ। અને જે સરફેસ છે એકદમ સ્મૂથ આવે, તમારે લાપી કે વોલ પુટી જેવી લગાડવાની જરૂર ન પડે, સીધી સીધું તમારે કલર એપ્લાય કરવાનો અને અંદરનું જે વાતાવરણ છે એ શુદ્ધ રાખે, ગોબર છે, જીપ્સમ છે, માટી છે, ચૂનો છે એની સ્ટ્રેન્થ માટે સારું અને ગોબર છે એ થર્મલ ઇન્સ્યુલેશનનું કામ કરે, જીપ્સમ છે પછી ગોબર છે એ આ એન્ટી રેડિયેશનનું કામ કરે, જે ખરાબ રેડિયેશન હોય મોબાઈલ રેડિયેશનના ની તમને નુકસાન ન કરે। હા, મિત્રો, અહીં આપણે જોઈશું કે છાણમાંથી દીવા કેવી રીતે બનાવવામાં આવે છે। આ લીલો છાણ છે અને આ સૂકું છે, તેને સુકાવીને પાવડર બનાવીને બે સાથે બને જોઈન્ટ મિક્સ કરવામાં આવે છે અને પછી તેના દીવાનો આકાર આપવામાં આવે છે। બધું બરાબર મિક્સ થઈ જાય એના પછી તેને આ પ્રેસ, બાજુમાં પ્રેસ મશીન દેખાય છે નાનું, તેમાં નાખી અને પ્રેસ કરી અને દીવો બનાવવામાં આવે છે, તો આપણે જોઈ શકીએ છીએ। Thank you.
तो मित्रों आ वीडियो तमने केवो लाग्यो एना पर कमेंट करजो, लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो। जय गौ माता।